વાત કરીએ ધવલસી ઝાલા પ્રેસ કોન્ફરન્સ યોજી છે, સીધા જઈશું તે તરફ. કારણ કે સમાજ, અમારા મતદારો, અમારા વિસ્તારના કાર્યકર્તાઓ, અમારા સમર્થકો અને ઠાકોર સેનાના હોદ્દેદારો જે પણ સેના સાથે જોડાયેલા છે એના સ્વમાનની વાત હોય ને એના માટેનું જ્યારે આ ડિસિઝન લીધું છે એટલે ચોક્કસથી ત્રણેય ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે અને ત્રણેય ધારાસભ્યો અલ્પેશજી ગુજરાત બહાર છે આવે એટલે એમની સાથે પરામર્શ કરીને ચર્ચા કરીને શું નિર્ણય લેવો અને અલ્પેશજી જે પણ નિર્ણય લેશે એ નિર્ણયને વિચારીને સમાજને અને કાર્યકર્તાઓને નુકસાન ના થાય તે પ્રકારનો એમનો નિર્ણય હશે અને એને અમે સાંજે ચર્ચા કરીને એમાં સમર્થન આપવાના છીએ. આ ઇલેક્શનની વાત નથી, માત્ર કંઈ ઇલેક્શનથી સમાજ ચાલતો નથી, પરંતુ 20 લાખ કાર્યકર્તાઓ સાથે જ્યારે કોંગ્રેસ પક્ષને સમર્થન આપ્યું અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે કોર કમિટી બેઠી ને કોર કમિટી એની અંદર એક બે મિત્રો સાથે ચર્ચા થઈ, એમણે એમ કીધું કે ભાઈ વારંવાર અપમાન થાય છે ને એના માટેનું આ પ્રમાણેનું ડિસિઝન લીધું છે. કોર કમિટી સાથે પણ અમે ચર્ચા કરીશું કે તમે જે નિર્ણય લીધો છે એ કયા કારણોથી લીધો છે અને અલ્પેશજી આવે અમારા પ્રમુખ છે અને એમની સાથે ચર્ચા કર્યા બાદ જ અમે નિર્ણય લઈશું કે અમારે શું કરવું છે. આટલો મોટો સમાજ હોય તો પહેલાં મારા માટે સમાજ મહત્ત્વનો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાંથી હું આવ્યો છું અને સમાજ મને એમ કહે કે ભાઈ તમે હવે બસ રાજીનામું આપી દો તો હું ધારાસભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી દઉં છું. મારા માટે સમાજ બહુ મહત્ત્વની વાત છે અને મારા મતદારો બહુ મહત્ત્વના છે. મારા વિસ્તારને જેમ વિશ્વાસ મૂકીને મને મત આપ્યો છે એ વિશ્વાસ નહીં તૂટવા દઉં અને વિસ્તારના વિકાસ માટે હું આવ્યો છું. ચોક્કસથી મને એ ચિંતા સતાવતી હોય છે અને સમાજની ચિંતા પણ સાથે સતાવતી હોય છે. કોર કમિટીનો નિર્ણય અમારા માટે શિરોમાન્ય હોય છે અને કોર કમિટી એવું યોગ્ય લાગશે તો ફરી પણ બેસાડીને ચર્ચા કરવામાં આવશે અને અલ્પેશજી આવે ત્યારબાદ જ આની ચર્ચા થઈ શકે. ત્રણેય ધારાસભ્યોની શું નિર્ણય છે, સમાજનો શું નિર્ણય છે એના પર ચિંતા કરે. અલ્પેશ ઠાકોર પોતાનો નિર્ણય નથી લેતા, એ સમાજનો નિર્ણય લે છે. સમાજને કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે, સમાજ કઈ રીતના તૂટી રહ્યો છે, સેના કેવી રીતના તૂટી રહી છે એની જો ચિંતા કરતા હોય ને એ પ્રમાણેનો નિર્ણય એનો હર હંમેશ રહ્યો છે અને રહેવાનો છે. ત્રણેય ધારાસભ્યો બેસીને જ નિર્ણય લેવાના છે એ પહેલાં પણ આપને કીધું. અલ્પેશજી આવે, એક ધારાસભ્યના ડિસિઝન ઉપર આ વસ્તુની ચર્ચા નથી હોતી. અલ્પેશ ઠાકોર આવે, ભરતજી અને ધવલસિંહ અમે પોતે ત્રણેય જણા બેસીને ચર્ચા કરીશું અને કોર કમિટી સાથે પણ ચર્ચા કરીને નિર્ણય જાહેર કરવાનો. મેં પહેલાં પણ કીધું આપને, એકની એક વસ્તુનો જવાબ ફરીથી રિપીટ આપો. સાચું કોણ ને ખોટું કોણ એ વાત નથી આવતી, વાત એ આવે છે કે સમાજને અને ઠાકોર સેનાના જે નાનામાં નાનો કાર્યકર્તા છે એના માન અને સન્માનની વાત આવે છે ને એ પ્રમાણેનું કોર કમિટીએ નિર્ણય લીધો છે. ચોક્કસથી અમે એના પર પરામર્શ કરીશું ને વિચારીશું. એ આપે કાલે કોર કમિટીના સભ્યોએ બાઇટ આપી છે આપને, મેં મીડિયાના માધ્યમથી પણ જોયું છે. એ પ્રમાણેની નારાજગી એમની છે, એ નારાજગી પર એ જે નારાજગી છે એ નારાજગી અમારા માટે પણ શિરોમાન્ય હોય છે. હાલ તો હું કોંગ્રેસમાં જ છું અને આપ જે પ્રમાણેની વાત કરી રહ્યા છો, નારાજગી હોઈ શકે છે, એ ચર્ચા પહેલાં પણ લેખિતમાં પણ મેં બાંયધરી અને લેખિતમાં પણ મેં લખીને આપ્યું છે મારી કમ્પ્લેન. પાર્ટી પ્રમુખે કીધું છે આની અંદર 100% અમે વિચારીશું, પરંતુ હજુ સુધી ડિસિઝન નથી આવ્યું. નારાજગી હોઈ શકે છે, પરંતુ પાર્ટી વિશેષ હોય છે એ પ્રકારની વાત કરું છું આપને. એ મેં પહેલાં પણ કીધું છે કે સાંજે બેસીને અમે પરામર્શ કરીશું શું કરવું અને જે કોર કમિટીએ નિર્ણય લીધો છે એના પરથી ચોક્કસ અમારી ચિંતા છે અને એમણે જે પ્રકારનું ડિસિઝન લીધું છે એને ક્યાંક ને ક્યાંક અમારે બેસીને ચર્ચા કર્યા પછી જ અમારો નિર્ણય આપી શકાય તેમ છે. મેં પહેલા પણ કીધું આપને કે મારા વિસ્તારના મારા મતદારો, મારા કાર્યકર્તાઓ, મારા સમર્થકો અને મારો સમાજ ને મારી સેના મારા માટે શિરોમાન્ય છે. મેં પહેલાં પણ કીધું, મને કોઈ રાજકીય મોહ માયામાં હું આવ્યો નથી
પરંતુ વારંવાર ક્યાંક ને ક્યાંક સેનાનું અપમાન થઈ રહ્યું છે, સમાજના કોઈ કાર્યકર્તાઓનું અપમાન થઈ રહ્યું છે, વિસ્તારના કોઈ કાર્યકર્તાનું અપમાન થઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની વર્તણૂક થઈ રહી છે. જ્યારે કે ઠાકોર સેના કોઈ તુચ્છ પ્રકારની વાત કરી રહી હોય એ પ્રકારનું ક્યાંક પણ એમને નુકસાન થઈ રહ્યું છે. મેં પહેલાં પણ કીધું છે કે વિસ્તારના વિકાસની વાત આવતી હોય ત્યાં અડીખમ છું. હું ધારાસભ્ય પદ તરીકે ચૂંટાયો, મને ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ફોન કર્યો છે તો મેં ક્યારેય એમ નથી કીધું કે તું કોંગ્રેસનો કાર્યકર્તા છું કે ભાજપનો કાર્યકર્તા છું, તે કોંગ્રેસને મત આપ્યો છે કે ભાજપને મત આપ્યો છે. આ પ્રકારનું ક્યારેય વાત મારા અંદર નથી આવી અને આવશે પણ નહીં. હું મારા મત વિસ્તારને, મારા જિલ્લાને કેવી રીતના ફાયદો થાય તેની સતત ચિંતામાં હોઉં છું અને ચોક્કસથી મારા વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓને અને મારા જે સમર્થકો છે એને પૂછીને જ મારો નિર્ણય હોય છે. અલ્પેશ ઠાકોર જે નિર્ણય લે અમારા માટે શિરોમાન્ય છે. મેં પહેલાં પણ કીધું કે મતદારો એ કોઈ સમાજના નથી હોતા. મતદાર એ મતદાર હોય છે ને, એના માટે મારે જે પણ ડિસિઝન મતદારના હિત માટે લેવાનો હોય છું. મારો અંગત સ્વાર્થ ક્યારેય પણ નહીં હોય અને ક્યારે પણ ભવિષ્યમાં પર હશે નહીં કે હું મારા અંગત સ્વાર્થ માટે કે લાલચ માટે હું આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું પગલું ભરું. અલ્પેશ ઠાકોર સાથે તમારી શું વાતચીત થઈ છે અને ગઈકાલ સુધી કેમ સામે નથી આવ્યો, કેમ સામે નથી આવ્યો? અલ્પેશભાઈ ગુજરાત બહાર છે ને, એમણે એમ કીધું, મેં ફોન ઉપર વાત કરી, એમણે એમ કીધું છે કે સાંજે હું 6-7 વાગે આવી જઈશ, તમને ફોન કરીશ, એટલે આપણે ત્રણેય બેસીને ચર્ચા કરીએ કે આમાં આપણે શું નિર્ણય લેવો. 22 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી, એ છતાંય તમે ગત વિધાનસભામાં કોંગ્રેસ સાથે ગયા ત્યારે તમારો સમાજ પણ જાણતો હતો અને તમે પણ જાણતા હતા કે સરકાર બનશે તો ફાયદો થશે. વિધાનસભા ગઈ, લોકસભા આવી, હજુ પણ તમને ક્યાંક એ વસ્તુ દેખાતી નથી, તો કદાચ કોંગ્રેસને પણ છોડી દેશો તો લાગે છે સમાજના પ્રશ્નો ઓકે થઈ જશે બધાય? કારણ કે સરકાર હોય તો સમાજના પ્રશ્નો ઇઝીલી ઓકે થતા, કદાચ આ વાત હોઈ શકે. મેં પહેલા પણ તમને કીધું કે ભાઈ કોઈ રાજકીય મોહની વાત નથી આવતી. પહેલાં મારા વિસ્તારના કાર્યકર્તાઓને હું એ જ વાત કરું છું, કે રાજકીય મોહની વાત નથી આવતી. સમાજના થતા અપમાન પહેલાં વાત છે, કાર્યકર્તાઓનું થતું અપમાન એ પહેલી વાત આવે છે. ઠાકોર સેનાની અંદર જે પણ કાર્યકર્તાઓને જે કોર કમિટીએ નિર્ણય લીધો અમારા માટે શિરોમાન્ય કહેવાય. સમાજે જે કામ કર્યું છે, સમાજના જે આગેવાનોએ જે કોંગ્રેસને મજબૂત કરવા માટે જે સિંચન કરીને જે મહેનત કરી છે ઇલેક્શન ટાઈમ દરમિયાન, ત્યારે અમને ખબર હતી કે આ સરકાર નથી બને, નથી સરકાર એને અમે ટેકો જાહેર કર્યો છે અને અમે સરકારને ઠેક બનાવવા સુધીની મહેનત કરી છે, એટલે એ પ્રકારની ક્યારેય એમની વાત ના હોઈ શકે. સમાજ ઉપર કોઈ પણ પ્રકારનું અને કાર્યકર્તાઓ પર અને મતદારો પર કોઈ પણ પ્રકારનું મારો એલિગેશન પણ ના હોઈ શકે. મેં કીધું, હજુ પણ આપને કહું છું કે સંઘર્ષના રસ્તા ઉપર જ છીએ. મીડિયા ક્યાંક ને ક્યાંક, કોઈક મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે ભાજપમાં જોડાવાના, ભાજપમાં નથી જોડાવાના, અને સંઘર્ષનો રસ્તો અપનાવેલો છે. એ સંઘર્ષ કરવો અમારે એ પાર્ટીમાં રહીને કરીએ કે વિસ્તારના વિકાસની વાત કરતા હોય તો સંઘર્ષનો રસ્તો ગમે તે રીતના અમારે વિકાસ કરવો હોય તો અમે કરી શકીએ તેમ છીએ. એટલે સાંજે અલ્પેશજી આવે, કોર કમિટી જોડે ચર્ચા કરીને અમે અમારો નિર્ણય જે પણ હશે એ ચર્ચા કર્યા બાદ આવતીકાલે જાહેર કરીશું. પહેલા પણ કહું આપને કે મનાઈ લેવાની વાત ક્યાંય આવતી નથી કે કોંગ્રેસ ગયા અને કોંગ્રેસમાં મનાઈ લીધા અને આ વાત આવતી નથી. સમાજની વાત આવે છે, સમાજનો નિર્ણય શિરોમાન્ય છે, કોર કમિટીનો નિર્ણય શિરોમાન્ય છે. મતદારો મારા વિસ્તારના વિકાસની વાત આવતી હોય, મારા મતદારોની વાત આવતી હોય, જે વિસ્તારના વિકાસ માટે એમણે જે કામ કર્યું છે અને એમણે જે મહેનત કરી છે અને મને ચૂંટ્યો છે તો એમની કોઈક આશા હોય છે ને, એ આશા મારે પરિપૂર્ણ કરવાની મારા માટે એ ખૂબ મહત્ત્વની છે. વધારે વાત નહીં કરતો, બધાને હસતું જ. વાત કરીએ ધવલસિંહ ઝાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે આ માત્ર ચૂંટણી પૂરતો મુદ્દો નથી, વારંવાર અપમાન અમારું કરવામાં આવે છે, જેને લઈ અને આ નિર્ણય સુધી અમે પહોંચ્યા છીએ. અંગત હિત માટે અમે કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી, સમાજને ધ્યાનમાં રાખી અને જે નિર્ણય લેવાનો હશે અને જે સમાજ કહેશે તે વાત અમે કરીશું. રાજકીય મોહની વાત આ નથી, મારા માટે સમાજ વધુ મહત્વનો છે, તેવું ધવલસિંહે જણાવ્યું છે. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે સાંજે જ્યારે અલ્પેશ ઠાકોર આવશે અને ત્યારબાદ તેમની સાથે મીટિંગ કરી અને જે નિર્ણય લેવાનો હશે તે લઈશું અને અલ્પેશને અમારું પૂરેપૂરું સમર્થન રહેશે. બીજી તરફ ધવલસિંહ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીને
20 લાખ કાર્યકર્તાઓ આપી અને અમે જંગી બહુમતીથી જીતાડી હતી, પરંતુ કોંગ્રેસ અમને માત્ર ને માત્ર અપમાન સિવાય કંઈ નથી આપ્યું, તેને લઈ અને આ નિર્ણય સુધી અમે પહોંચ્યા છીએ. હજુ પણ જો પાર્ટી અમારી વાત સાંભળવા તૈયાર હોય તો સમાજ પણ અમારી માટે મહત્વનો છે, ત્યારબાદ પાર્ટી પણ મહત્વની છે, પરંતુ પાર્ટી જે વારંવાર ભૂલ કરી રહી છે તેને લઈ અને અમારો રોષ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે, તેને લઈ અને ધવલસિંહ ઝાલા દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કેટલીક ચર્ચા કરી. તેમણે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણી છે તેને જોઈ અને આ વાત સામે નથી આવી. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય હિત ખાટવા માટે જ આ ધારાસભ્યો પોતાના રાજીનામા આપી અને ભાજપમાં જોડાશે અને ભાજપમાં ઉચ્ચ સ્થાન ગ્રહણ કરશે. તો બીજી તરફ ધવલસિંહે જણાવ્યું હતું કે ન માત્ર સત્તા માટે, પાર્ટી માટે કે કોઈ પદ માટે નહીં, પરંતુ સમાજના હિત માટે અમે આ નિર્ણય લઈ રહ્યા છીએ. સમાજ અમારી માટે પહેલા છે, જો સમાજ કહેશે તો અમે લડવાનું પણ છોડી દઈશું. અંગત હિત માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી, રાજકીય મોહની વાત નથી, સમાજની વાત છે તેવું ધવલસિંહનું કહેવું છે. 20 લાખ કાર્યકર્તાઓ સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસને ખૂબ જ જંગી બહુમતીથી તેમણે વિધાનસભામાં જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર પણ હાલ ધારાસભ્ય છે અને ધવલસિંહ ઝાલા પણ બાયડના ધારાસભ્ય છે, ત્યારે તેમનું દ્વારા આ નિવેદન સામે આવ્યું હતું.